विद्यार्थी मित्रों गया लेक्चर में आपणे आपणी आसपास शुं छे जेना विशे चर्चा करी एमां तमे कदाच होमवर्क पण कर्युं हशे। हवे आगळना पाठमां आपणे जई रह्या छे के पाठ 3 भारतनुं बंधारण। कोई पण देश चलावा माटे एना नीति नियमो जे छे ए खूब ज जरूरी छे। जेम के आपणे क्रिकेट रमता होय तो एने एक ओवर में 6 बॉल नाखवा पड़े। कोई पण तमे स्कूल नी अंदर जाओ कॉलेज में जाओ तो एना नीति नियमो पाळवा पड़े, तो जेनो वहीवट जे छे, तो जेनो संचालन जे छे, तो जेनो मैनेजमेंट जे छे ए सारी रीते थई शके छे। एम भारत देश खूब ज विशाळ देश छे, જેમાં અલગ અલગ પ્રકારે વહીવટી માળખું આપણને જોવા મળે છે। કેન્દ્ર સરકાર એની સાથે જે છે સંસદ, ન્યાયતંત્ર, કારોબારી ખૂબ જ વિશાળ વહીવટ કરવાના હોવાના કારણે આપણે ત્યાં વહીવટી માળખું એટલું જ જટિલ અને સમય માંગી લે તેવો છે। એટલા માટે કોઈ પણ દેશનો વહીવટ કરવો હોય તો આપણે એના નીતિ નિયમો જે છે એ હોવા જરૂરી છે, અને નીતિ નિયમો હોય તો જ આપણે વિશેષ એને આપણે પ્રાધાન્ય આપી શકીએ છીએ। કારણ કે ભારત આવડો મોટો દેશ, એના વહીવટના નીતિ નિયમો પણ જરૂરી છે। એટલા માટે આપણે કોઈ પણ દેશનું સંચાલન કરવા માટે નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। કારણ કે જેટલો વહીવટ પારદર્શક હોય એટલું જ કામ દેશમાં ખૂબ સારી રીતે થઈ શકે છે। બંધારણ લેખિત અને અલેખિત પણ હોઈ શકે છે, એટલે આપણા દેશમાં બંધારણની શરૂઆતને આમુખ કહેવામાં આવે છે। ધ્યાન રાખજો, આપણા દેશના બંધારણની શરૂઆતને શરૂઆત ને આમુખ કહેવામાં આવે છે। તો આમુખ એક મહત્વનો દસ્તાવેજ છે જેને લેખિત અને અલેખિત બંને પ્રકારે આપણને જોવા મળે છે। તો ભારતનું બંધારણ કઈ રીતે બન્યું જેના વિશે આપણે જોઈએ, ભારતનું બંધારણ કઈ રીતે બન્યું। ભારતનું બંધારણ છે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય અખંડતા જેવા રાષ્ટ્રીય લક્ષાંકોનો આધાર સ્તંભ છે। લોકતંત્ર લોકોથી લોકો વડી લોકો દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી, એટલે કે લોકોનો જે છે એ મુખ્ય ફાળો એની અંદર હોવો જરૂરી છે। સમાજવાદ, સમાજને જો પ્રગતિ તરફ લઈ જવો હોય તો આપણે એની સુખ સંપત્તિ સુખ સગવડો પણ આપવી જરૂરી છે, અને સગવડો આપવાની સાથે સાથે તમામ ભારતીય માનવી આપણને ખૂબ સારી રીતે સપોર્ટ કરે તો દેશનો વિકાસ સારી રીતે થઈ શકે છે। એટલા માટે ભારતના બંધારણમાં પહેલું જે છે એ લોકતંત્ર, સેકન્ડ જે છે સમાજવાદ, સમાજની સાથે નીતિ નિયમો
એટલે કે બિન સાંપ્રદાયિક ભારતમાં ઘણા બધા ધર્મના લોકો વસવાટ કરે છે હિન્દુ મુસ્લિમ જૈન બૌદ્ધ આવા ખૂબ સારા પ્રમાણમાં બિન સાંપ્રદાયિકતા અથવા ધર્મ નિરપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય અખંડતા એટલે કે કોઈ પણ જગ્યાએ નુકસાન ન થાય અને દેશનો વિકાસ કરવાનો છે બુદ્ધિજીવી છે સાયન્ટિસ્ટો છે વિચાર છે દરેકનો વધતા ઓછા પ્રમાણમાં દેશનો ફાળો હોય તો દેશ વધારે મજબૂત બની શકે છે ભારતીય સ્વતંત્ર થવા અને સાથે બંધારણની રચના કરવામાં આવે છે ભારત જ્યારે 1947 15મી ઓગસ્ટ આઝાદ થાય છે ત્યારે બંધારણની રચના કરવામાં આવે છે પહેલા તો બંધારણ સભાએ 9મી ડિસેમ્બર 1946 એ પોતાનું કાર્ય શરૂ કરીએ છે તો ધ્યાન રાખો ખાસ દે 15 ડિસેમ્બર 1946 જે બંધારણ નો પ્રારંભ કરવામાં આવે છે એમાં કયા કયા વિદ્વાનો અને વિશેષ સમૂહનો જે ફાળો જે છે તે એમાં દીર્ઘ દ્રષ્ટિ રાજનૈતિક વચ્ચે ખૂબ સારા પ્રમાણમાં જેઓને ફાળો આપ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શ્યામાપ્રસાદ મુખર્જી મૌલાના અબ્દુલ કલામ સરદાર વલ્લભસિંહ અને ફ્રેન્ક એન્થોની તેમજ એચપી મોદી પણ પ્રતિનિધિત્વ કરે છે મિત્રો આ બધા રાષ્ટ્રીય નેતાઓ હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ વિશેષ બાબા સાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ વિશેષ વ્યક્તિઓનો વિશેષ ફાળો હોવાના કારણે ભારત દેશ ખૂબ જ પ્રગતિના પંથે વર્તમાન જઈ રહ્યો છે જેમાં અલ્લાદિ કૃષ્ણ સ્વામી અય્યર ડોક્ટર બી આર આંબેડકર સાહેબ કે એમ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞોના કારણે આ સભાના પણ સભ્યો હતા અને મહિલા તરીકે બંધારણમાં મહિલા તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જે બે મહિલા સભ્યો તરીકે બંધારણમાં વિશેષ ફાળો આપ્યો છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે તો ધ્યાન રાખીશું બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જેના બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિના જે અધ્યક્ષ બંધારણનો ખરડો એટલે સમિતિના જે અધ્યક્ષ જે છે એ ખરડા સમિતિના અધ્યક્ષ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર
હતા બંધારણ સભા જે છે મિત્રો કેટલા સમય સુધી જે છે જે ચાલે તે 2 વર્ષ એટલે કે બંધારણ કેટલા દિવસ હતો 2 વર્ષ 18 માસ અને 11 દિવસ અને 167 વખત બેઠક બોલાવવામાં આવી હતી પરિવાર રિપીટ બંધારણ જે છે 2 વર્ષ 18 માસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ અને 167 વખત આ બેઠકનું આયોજન થયું મિત્રો આ જેવી તેવી વસ્તુ નથી અને એમાં બધા બુદ્ધિજીવી લોકો જે છે બુદ્ધિજીવી જે વિશેષ લોકો જે છે તે બુદ્ધિજીવી વ્યક્તિઓ જે છે જેની વિશેષતા વિરુદ્ધ આપવામાં આવે છે તે છે 167 વખત આપણી સંસદની અંદર બેઠક બોલાવવામાં છે જેનો સમયગાળો 2 વર્ષ 11 માસ 18 દિવસ એટલો સમયગાળો અને 167 વખત બેઠક બોલાવવામાં આવે છે જે પણ ખૂબીઓ છે જે પણ વસ્તુમાં ઉમેરો કરવો હોય તો કાઢવું હોય જે વસ્તુ સારી ઉમેરવી હોય બીજા દેશના લોક લખવા હોય એ તમામ પ્રકારે આ બેઠકનું આયોજન કરવામાં આવે છે અને જેમાં 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણને બંધારણ સમિતિ આપી જે ધ્યાન રાખજો ક્યારે જે છે તે 26 નવેમ્બર 1949 માં બંધારણને જે છે એ સંમતિ આપે અને એનો અમલ જે છે એ 26 જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણનો જે છે એ અમલ થાય છે તો મિત્રો આમાં ખાસ તમે ત્રણ વાતો વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે ભારતનું જે બંધારણ છે 25 ડિસેમ્બર 1946 એ બંધારણનો પ્રારંભ થાય છે જુદા જુદા દેશોની સારી જે વસ્તુઓ જે સારી જે લો જે છે કાયદા જે છે એ લાવવામાં આવે છે એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે એ ચર્ચા 2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી આ ચર્ચાનો સમયગાળો છે 167 વખત સંસદમાં બેઠક બોલાવવામાં આવે છે અને અંતે 26 નવેમ્બર 1949 એ સંમતિ આપવામાં આવે છે અને અમલ જે છે એ પછીના વર્ષમાં 26 જાન્યુઆરી 1950 ના દિવસથી આપણું બંધારણ જે છે આપવામાં આવે છે જેનો અમલ છે જેના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણની જરૂર છે બંધારણ ના હોય તો બધા પ્રશ્નો છે બંધારણની જરૂર બંધારણ ના હોય તો બંધારણ વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં એટલે મિત્રો કોઈ પણ દેશ ચલાવવા માટે આપણે થોડી ઘરની વાત કરીએ આપણા ઘરની અંદર 5 થી 7 સભ્યો હોય તો એને પણ નીતિ નિયમોને આધીન કામ કરવું પડે છે જેટલી આવક છે એના પ્રમાણમાં જ આવક ઓછી હોવી જોઈએ એના પણ લો હોવા જોઈએ કે આટલા વાગે ખાવાનું છે આટલા વાગે આવવાનું છે આટલા વાગે જોબ કરવા અથવા બિઝનેસ કરવા જવાનું છે તો દેશનું સંચાલન કરવા માટે પણ એના લો એટલે કે જે છે કાયદા હોવા જરૂરી છે જે વ્યક્તિ કાયદાની દ્રષ્ટિએ સારું કામ કરતો હશે કાયદાની જે નીતિ નિયમોથી કામ કરતો હશે એના જીવનમાં ક્યારેય અડચણ રૂપ આવતો નથી અથવા અડચણ આવતી નથી જે ગાંધી ચિંતા માર્ગે અહિંસક માર્ગે ચાલનારો વ્યક્તિ હોય તે બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં વાત તો સાચી છે બંધારણ એટલે કે દરેક ધર્મને દરેક માનવીને અહીંયા આવરી લેવામાં આવ્યો છે એટલે
મુશ્કેલ છે, બનનારથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે. વાતો સાચી, તમારા ઘણા બધા જે ઉદ્દેશો છે ઉદ્દેશો સિદ્ધ થાય છે, અને આ એવો દસ્તાવેજ છે જે આદર્શ અને સૂત્રબદ્ધ કરે છે, જે લેખિત સ્વરૂપમાં આપણા ત્યાં એક દસ્તાવેજ છે. બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતે હશે, આપણો દેશનો કઈ રીતે ચાલશે, આ બધું જે છે એ આપણે બંધારણના માધ્યમથી વર્તમાનમાં જાણી શકીએ છીએ. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાઓને પસંદ કરીએ છીએ, કારણ કે આપણે બધાને ખબર જ છે કે કેવી રીતે જે છે સંસદની અંદર સાંસદો જે ચૂંટાય છે અને ચૂંટાય પછી 5 વર્ષ સુધી એને આપવામાં આવે છે ચૂંટણી પર, ચૂંટણી જીત્યા પછી. એટલે કે આપણે 545 સીટો છે, જેમાં દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે, અને જે ચૂંટે આવે છે એટલે કે જેને 275 કરતાં વધુ સીટો મળે, 275 કરતાં વધુ સીટો મળે તો એ વ્યક્તિ દેશના વડાપ્રધાન તરીકે રહી શકે છે, એનું મેનેજમેન્ટ કરી શકે છે, જેથી આપણા દેશમાં બધી સત્તા સંભાળી શકે છે. છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે બંધારણમાં રહેવું પડે છે. હું હોય, તમે હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે ચૂંટાય છે અને જ્યારે શાસનમાં બેસે છે તો બધા જ પ્રકારની લાગવકો ભ્રષ્ટાચાર બંધ કરી અને નીતિ નિયમ પ્રમાણે બંધારણ મુજબ જ એને કામ કરવું પડે છે. અને સપોઝ જો એ વ્યક્તિ એ ભ્રષ્ટાચાર કરે છે તો એને સુપ્રીમ કોર્ટના માધ્યમથી જે પણ નીતિ નિયમો છે એ નીતિ નિયમોને એને પાળવા પડે છે, જેલમાં જવું પડે છે, અને આવતો દંડ જે છે વર્તમાનમાં એ પણ એને ભરવો પડે છે. જે વર્તમાન પત્રમાં આ બધી ઘટનાઓ વારંવાર આવતી જ હોય છે. આપણા બંધારણમાં એવા નિયમો છે કે જો કોઈ છે જે શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. વાત તો સાચી છે, અને કદાચ દુરુપયોગ કરે છે તો એ વ્યક્તિ એ કાયદાની લોમાં આવી જાય છે અને નિયમ મુજબ એને જેલની સજા અથવા નિયમ મુજબ એને પણ દંડ કરવામાં આવે છે. ભારતીય બંધારણમાં આવી ઘણી બધી જોગવાઈઓ છે જેના કારણે આપણી શાસન વ્યવસ્થા જે છે એ ખૂબ સારી છે વર્તમાન, જેના કારણે આપણને એના ઘણા બધા જે છે એ ફાયદાઓ પણ થયા છે. આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું જે છે ભ્રષ્ટાચાર કરતા પહેલા સૌવાર વિચાર કરે છે, કારણ કે આપણું બંધારણ જે છે એ બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાની બંધારણની વિશિષ્ટ જોગવાઈઓ હતી એનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વિશ્વની અંદર સૌથી મોટું લિખિત બંધારણ તરીકે પણ માનવામાં આવે છે. અને આ જે બંધારણ છે એ મુજબ આપણે વર્તમાનમાં ચાલી રહ્યા છે. જે છે બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.